नन्दम्बो दि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रभुलम्बो जन्मच्छदसदृशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवतिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ગણેશ્યામ મહારાજની જય બધાએ વાલા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો ઘડા અંતે પ્રકરણનું આડત્રીસનું વચનામૃત આપણી કથા દરમિયાન ચાલી રહ્યું છે ભગવાન શ્રીહરિ અંત્યના વચનામૃતોની અંદર પોતાના હૈયાનો નિચોડ આપે છે જીવનની અંદર ભગવાનનું સ્વરૂપ કેવી રીતે સમજવું અને કેવી રીતે રાખવું મમુક્ષુ માટે આત્યંતિક કલ્યાણના દરવાજા કઈ બાબતને ધ્યાનમાં રાખવાથી સદાય ખુલ્લા રહે છે એવી વાતો મહારાજ પોતાની આ અંતિમ વચનામૃતના આચમન તરફ જતાં જતાં કરી રહ્યા છે અંતેનું આડત્રીસમું વચનામૃત એનું થોડુંક વાંચન આપણે આગળથી જેમ કર્યું હતું એમ કરીએ ત્યાર પછી અક્ષરધામનું થોડું વર્ણન છે એને આપણે વાંચી આજે અક્ષર ધામસ્થ જે મહારાજ અક્ષર ધામસ્થ જે મુક્તો એના સ્વરૂપના એના સ્વરૂપ વિષયક જે ચર્ચા એને આજે આપણે પૂર્ણ કરવી છે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે જે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે કેમ જે એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે ને ભગવાનના અક્ષર વિશે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે ને દિવ્ય છે અને અતિશય યુક્ત છે અને તે ભગવાનનો ને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભૂત છે અને સચિદાનંદ રૂપ છે અને તે અક્ષર વિશે રહ્યા જે ભગવાન તે જે તે એ મુક્ત પુરુષ તેમને દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેને કરીને સેવ્યા થકા ને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે આ વાતો ઉપરથી આપણે સૌ પ્રથમ એવું સમજ્યા હતા કે ભગવાન ક્યારેય પણ પોતાના અક્ષરધામનો ત્યાગ કરીને જતા નથી ભગવાન સદૈવ સદાકાળ અક્ષરધામના મુક્તોની મધ્યે બિરાજે છે એ અક્ષરધામના મુક્તોને મધ્ય મહારાજ રહ્યા થકા એ મુક્તોને સુખ આપતા થકા આ પૃથ્વી ઉપર આ બ્રહ્માંડમાં કે અનંતકોટી બ્રહ્માંડોની અંદર પ્રગટ થાય છે દેખાય છે અને અનંત જીવાત્માઓનું કલ્યાણ કરે છે એ અક્ષરધામની અંદર આપણે ગઈકાલ જોયું કે અનંત મુક્તો ત્યાં આગળ ભગવાનના સ્વરૂપનું સુખ લે છે કોઈક મુક્ત એવા છે કે જે મુક્તો ભગવાનના અલગ અલગ અંગોની અંદર વિચરણ કરે છે ફરે છે ભગવાને કાનમાં જે કુંડળ પહેર્યા છે કુંડળ રૂપે મુક્તો થયા છે મકર આકારના મત્સ્ય આકારના એ મુક્ત એ સ્વરૂપ ધારણ કર્યા છે જાને ભગવાનના કાનમાં ભગવાનની રૂચિ શું છે એવું પૂછવા માટે આ મુક્તો જતા હોય એવું તમામ એ મુક્તો જાને ભગવાનની રૂચિ શું છે એમ પૂછવા જતા હોય એવી ભાવના કવિને ત્યાં દેખાય છે વાલા ભક્તો ગઈકાલે જ મેં વાત કરી હતી કે આપણે મુક્ત ભાવને કેળવવા માટે નિત્ય ભગવાનની સાથે રમવું રસિક પિયા પિયા રમવું वा तडि ए मूर्ति तमारी मनमानी रसलो नापया तमसङ्गरमवडि नानी मूर्ति तमारी मनमानी ભગવાનની સાથે રમવું એ કાંઈ રમત વસ્તુ નથી સ્થિતિને પામ્યા વિના અને સ્થિતિને કેળવ્યા વિના મુક્ત ભાવની અંદર ગરકાવ થયા વિના પુરુષોત્તમ પુરુષોત્તમ સાથે રમાતું નથી વાલા ભક્તો આપણું કર્તવ્ય છે આપણે આ બ્રહ્માંડોની અંદર રખડી રખડીને અનંત 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 શરીરો સાથે રમ્યા છીએ અનંત જીવોની સાથે આપણે જીવન જીવ્યા છીએ પણ હવે આપણે આપણું જીવન મહારાજ અને મુક્તોની સાથે વ્યતીત કરવું છે બહુ માયિક જીવો સાથે આપણે રમ્યા કૂદ્યા ખેલ્યા હવે આપણે મહારાજ અને મહારાજના મુક્તો સહિત રમવું છે એની ભેગા જઈને નિવાસ કરવો છે આગળ વર્ણન કરે છે બે પુષ્પગુચ્છ હરીને શ્રવને વિરાજે તેની છબી રવિ શશાંક સમાન છાજે પાખંડીયે કુમત પૂતળમાં ચલાવ્યા સુકષ્ટ તે ઉચ્ચરવા સૂર્ય આવ્યા કેવી સરસ ભાવનાઓ કરે છે બે પુષ્પ ગુચ્છ હરીને શ્રવણે વિરાજે બે પુષ્પના ગુચ્છ ભગવાનના શ્રવણ ઉપર વિરાજે છે એ ગુચ્છને જોઈને એવું લાગે છે કે જાને રવિ એટલે કે સૂર્ય અને ચંદ્ર એ બે ભૂતળની અંદર પાખંડીયોએ પોતાનો પાખંડ ચલાવ્યો છે આ પૃથ્વી ઉપર પાખંડિયો ઢોંગ અને ધતીંગ કરી રહ્યા છે માટે હે પ્રભુ તમે પૃથ્વી ઉપર પ્રગટ થાવ આવી પ્રાર્થના કરવા માટે ભગવાનના કાન આગળ બિરાજીને જાને ભગવાનને કહેતા હોય એવું લાગે છે કોઈ મુક્તો જાને રૂપે થઈને ભગવાનને પ્રાર્થના કરતા હોય ભગવાનના શ્રવણ ઉપર બિરાજીને ત્યાં ભગવાનને કહેતા હોય કે હે પ્રભુ તમારા પ્રેમી ભક્તો પૃથ્વી ઉપર છે એને તમે આનંદ આપવા માટે પૃથ્વી ઉપર પધારો પાખંડ્યોએ પાખંડ ચલાવ્યો છે અને ઉચ્છેદન કરવા માટે તમે પૃથ્વી પર પધારો આવી જાને પ્રાર્થના કરતા હોય આવી ભાવના અહીં આગળ કવિને થાય છે તિલક કેસર મધ્ય ચંદ્ર સમ કુમકુમ ધારી લીધું જાને સદેવ જનમંગળ છે વિચાર્યું તે માટે ભગવાનના ભાલની અંદર તિલક શોભે છે તિલકને મધ્યે કુમકુમનો ચંદ્ર છે એ કુમકુમનો ચંદ્ર છે એ સદૈવ મંગળનું પ્રતીક છે જાને ભક્તોનું પ્રભુને સારું કરવું છે એના માટે ભગવાને કપાળમાં કુમકુમનો ચાંદલો કર્યો છે માથે મુગટ ધાર્યો છે મોતી તની ઘણી જણાય હારો પ્રત્યક્ષ મેઘ શુભ પ્રભુને પ્રમાણી આવ્યો મયુર મનમાં અતિ મોદ આની તોરા ઝુક્યા કુસુમના દર્શાયે કેવા ગંગા પ્રવાહ શિવજીની જટાથી જેવા ભગવાનની પાગની અંદર ભગવાનના મુંગટની અંદર જે તોરાઓ લટકે છે એ જાણે ગંગાનો પ્રવાહ વહેતો હોય એવું લાગે છે તોરાવ રૂપે મુક્ત થયા છે એવું સ્વરૂપ સુતનું સતીએ નિહાળ્યું કોટા ન કોટી રતિનાથ થકી રૂપાડું આવું સ્વરૂપ ભગવાનનું ભક્તિ માતાએ જોયું છે આવેની વાત બહુ સરસ આવે છે અક્ષરધામની અંદર જે જે પદાર્થ માત્ર છે અમાયિક પદાર્થો દિવ્ય સૃષ્ટિ ચૈતન્ય ભૂમિકા જે મેં અને તમે ક્યારેય જોઈ નથી પણ જે મુક્તોએ જોઈ છે એને આનું વર્ણન કર્યું છે એને વાંચવા જેવું ને વિચારવા જેવું છે ત્યાં તો હરિતના અવતાર સર્વે બહુ સરસ વાત આવી મીઠી અને આપણને ભાવે એવી આપણા હૃદયની અંદર આપણને આનંદ ઉપજાવે એવી ત્યાં તો ડીઠા હરિતના અવતાર સર્વે મત્સ્યાદિ મત્સ્યાદિ જે થઈ ગયા જગમધ્ય પૂર્વે તેઓ મળી સ્તુતિ કરે ઘન શ્યામ કેરી પ્રણમે હરિરૂપ હેરી વિહારી લાલજી મહારાજ કહે છે કે ત્યાં આગળ તો ભક્તિ માતાએ એવું જોયું કે જગમધ્યે જેટલા અવતાર ભગવાનના થયા આ જગતને મધ્યે તમામ અવતારો એ બધાય મળીને ભગવાન શ્રીહરિની સ્તુતિ કરે છે ભગવાનના ચરણમાં વંદન કરે છે આવું ભક્તિ માતાએ જોયું આ ઘટના અક્ષરધામની અંદર થઈ અક્ષરધામની અંદર અવતારો ભગવાન શ્રીહરીને હાથ જોડીને ઉભા છે ભગવાન શ્રીહરી જે અવતારને જે સમયે આજ્ઞા કરે ત્યારે અવતારો પૃથ્વી ઉપર પ્રગટ થાય સ્થૂળ ભાષાની અંદર આ વાતો લખાય છે એટલા માટે એક તાત્વિક વર્ણન વચનામૃતની અંદર મધ્યનું એકત્રીસમું પ્રથમનું ચોસઠમું જેમાં તત્વ દ્વારા પ્રથમનું ત્રેસઠમું કે ભગવાનનું આ પૃથ્વી પર આવવું પ્રથમનું બારમું આખું તાત્વિક દ્રષ્ટિએ ભગવાનનું અવતરણ સમજાવેલું છે પરંતુ સ્થૂળ ભાષામાં સંતોએ મને અને તમને સાદી ભાષામાં સમજાઈ જાય એટલે પણ આ વાત લખેલી છે કે જેના કારણે આપણને એટલી વાત બહુ પાકી સમજાઈ જાય કે ભગવાન સ્વામિનારાયણ જેવા એક અને માત્ર એક જ છે એટલે આ એટલે આવી સ્થૂળ ભાષામાં આ વાતો લખાય છે ત્યાં તમામ અવતારો ભગવાનની આગળ હાથ જોડીને ઊભા છે ગયા નક્ષત્ર જેમ રવિ આગળ લીન થાય ત્યાં વેદ ચાર નિરખ્યા વળી મૂર્તિમાન તે તો કરે હરિતના ગુનકેરુગાન બધાય અવતારો જે હાથ જોડીને ઊભા થાય બધાય ભગવાનના તેજમાં લીન થઈ ગયા જેમ નક્ષત્રો આકાશમાં લીન થઈ જાય છે અરે નક્ષત્રો જેમ સૂર્યના પ્રકાશમાં લીન થઈ જાય છે રાત્રે આપણે જોઈએ તો તારા મંડળ આખું નભ તારાઓથી ભરાયેલું દેખાય એ જ નભ સવારની અંદર સૂર્ય ઉગતા બધાય તારાઓ નક્ષત્રોએ સહિત એમાં લીન થઈ જાય છે એવી જ રીતે ભગવાન શ્રીહરિની અંદર અનંત અવતારો ત્યાં લીન થઈ ગયા આવું જોયું આવા બધા અનંત આશ્ચર્યો ત્યાં અક્ષર અક્ષરધામની અંદર છે આવું દિવ્ય એ અક્ષરધામ છે એને આપણે પામવું છે તે અક્ષર ધામને વિશે જે ભગવાન તે જે તે મુક્ત પુરુષ તેમને દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેને કરીને સેવ્યા થકા તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન હવે બહુ અગત્યની વાત છે એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન સર્વોપરી કહેતા તમામ અવતારો જેમાં લીન થયા એવા સર્વોપરી જે ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થતા સર્વજનના નયન ગોચર વર્તે છે આ વાત સૌથી અગત્યની છે એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન સર્વોપરી અક્ષરધામના અધિપતિ માટે સર્વોપરી શબ્દ વાપર્યો છે અહીં અક્ષરધામના અધિપતિ એક ભગવાન સ્વામિનારાયણ છે સર્વોપરીનો અર્થ અર્થ થાય સર્વના ઉપરી બધાના ઉપરી એને સર્વોપરી કહેવાય એવા જે સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન છે દયાએ કરીને યો પ્રકટી બભુ દયા શ્રીમદ સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામીએ શરૂઆતની અંદર આ શ્લોક ટાંક્યો છે કે જે કેવળ જીવો ઉપર દયાએ કરીને આ પૃથ્વી પર પધારે વિરાટ નારાયણે મહારાજ જ્યારે વરતાલમાં બિરાજમાન છે અને ચરોતરના પટેલો આવ્યા છે ભગવાન શ્રીહરિના દર્શન કરે છે ભગવાન શ્રીયરીના ચરનારવિંદના દર્શન કરે છે ચરનારવિંદ બાજુ જોઈને ચરનારવિંદના ચિહ્નો જોઈને ઓલા પટેલ કહે છે પ્રભુ તમારા ચરણ બાજુ જોઈએ તો તમે ભગવાન લાગો છો અને તમારા મુખારવિંદ બાજુ જોઈએ તો તમે માનસ લાગો છો તો પ્રભુ આમાં હાચું શું ત્યારે ભગવાને કીધું છે કે વિરાટ નારાયણે પોતાના ઓગણ પચાસ વર્ષ અને દોઢ પહોર સુધી આ ચરનારવિંદની સ્તુતિ કરી ત્યારે આ ચરનારવિંદ આ પૃથ્વી ઉપર આવ્યા વિરાટ નારાયણે સ્તુતિ કરી છે એ વિરાટ નારાયણે તો પોતાના આ બ્રહ્માંડ રૂપી ઘરમાં પધરામણી કરાવવા માટે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિની સ્તુતિ કરી પરંતુ એમના આ બ્રહ્માંડ રૂપી ઘરમાં ભગવાન પધાર્યા એમાં લાભ આપણને થયો ભગવાન પ્રેમી ભક્તોને લાળ લડાવવા માટે પૃથ્વી ઉપર આવે છે તો ભગવાનના પ્રેમી ભક્તો કોણ લાડુબા બા દાદા ખાચર એ કાંઈ આ પૃથ્વી ઉપર ના નહોતા એ તો દામમાંથી સ્પેશિયલ જ આવ્યા હતા એ બધા જે પ્રેમી જે વાસ્તવિક જેના માટે ભગવાનને આ પૃથ્વી ઉપર આવવું પડે એવા જે હતા એ મહારાજની સાથે ત્યાં રમતા હતા ત્યાંથી જ આવ્યા હતા પણ ભગવાનની આજ્ઞા અને ઈચ્છાથી આ પૃથ્વી ઉપર આવ્યા અહીં આવી અહીં આગળ આપણને સર્વને દર્શન આપી અહીં એને એવો ભગવાનનો વિયોગ થયો ભગવાનની શોધ એને એવી કરી એક મુમુખ એક માર્ગ મળે કે ભગવાનને પામવા માટે કેમ જીવન જીવવું એ મૂકતો આ પૃથ્વી પર આવ્યા અને એવા પ્રેમીને લાળ લડાવવા માટે મહારાજ આવ્યા પણ આખું ડ્રામા છે આખાય ભગવાનનું પૃથ્વી પર આવવું એના બેઝમાં કેવળ દયા છે દયા સિવાય કાંઈ નથી એક વાતને વાલા ભક્તો નિત્ય વિચારજો ભગવાનમાં હેત કરવા માટેના ઘણા બધા ઉપાયો છે કીર્તન ગાવું વચનામૃત વાંચવું સ્વામીની વાતો વાંચવી હરિસ્મૃતિ વાંચવી હેત કરવાના ઘણા ઉપાયો છે પરંતુ એક ઉપાય એવો સોલિડ છે કે ભગવાન સાથેનું કનેક્શન તમારું લૂઝ ના થવા દે ક્યારે અને એવું કનેક્શન એક છે ભગવાનની દયાનો વિચાર સૌ પ્રથમ તો મુમુક્ષુએ એ આપણે બધાએ દિવસમાં કમસે કમ કમસે કમ ઓછામાં ઓછું ત્રણ વખત વધુમાં વધુ પચાસ વખત સો વખત જેની જેવી કેપેસિટી પણ ત્રણ વખત તો ભગવાનની દયાનો વિચાર કરવો જ જોઈએ કે આવા મોટા મહારાજ એ મને ક્યાંથી ક્યાં તમે ને ક્યાં અમે જીવન જાણું છું ગાવ તમે બધા ક્યાં તમે ને ક્યાંય અમે તે તો ક્યાં ક્યાં તમને થાય કા કોને કહે છે અમને ઘેર બેઠા કહે તમને ઘેર બેઠા કહું છું તમે મોઢે કરી હોય તો ગાય હકો ને અમારે અહીં યુવાનો સેવા કરવા આવ્યા છે કથા કરવાનું ભોજન આ બાજુ આલે છે અને ક્યારના સેવા કરે છે કલર કરે છે અહીંયા આગળ કેટલી બધી સેવા હરિભક્તો કરે છે હવારથી આ યુવાનો જોબો આવી જાય છે છોકરાઓ અત્યારે સ્કૂલનું વેકેશન છે ને આવી જાય છે એટલે બધા ઠાકોરજી જમાડતા જમાડતા વિથ હિટિંગ શું કહેવાય તમારે હિટિંગ અને લિસનિંગ બે ભેગું આલે છે ને એટલે એને શ્લોક બોલાવી દીધો એ બાને ક્યાં અમે ને ક્યાં તમે જીવન જાણું છું તે તો કૃપા કરી છે તમે જીવન જાણું છું ભગવાનની દયાનો વિચાર મુમુક્ષુ માત્ર નિત્ય પથારીમાં સૂતા સવારે જાગતા અને દિવસમાં ક્યારેક નવરા પડીને પાંચ મિનિટ આંખ બંધ કરીને એકાંતમાં બેસી જવું જોઈએ અને મને મળ્યા એ મહારાજ આવા મોટા અને એ મને ક્યાંથી બસ મારી પાસે આ સ્વરૂપ આવ્યું જ ક્યાંથી મને કેવી રીતે શા માટે મને આટલી ભવાટીની અંદર એક જેવી રીતે ગંગાનો ધોધ વયો જતો હોય જેવી રીતે કોઈ દરિયાનું પાણી સુનામીની જેમ ચાલ્યું જતું હોય એ માયાની સુનામીની અંદર તનાતો જીવ એમાંથી મને મહારાજ અને મોટાએ આમ કાંડું ઝાલીનામ સત્સંગમાં લઈ લીધો એ સતત મને ખેંચીને રાખી મૂકે છે વાત દ્વારા સંપર્ક દ્વારા આપણને વઢીને આપણને હેત કરીને પણ ગમે તે રીતે ભગવાન અને મોટા પકડી રાખે છે આ કેવડી મોટી એની દયા કેવડી મોટી દયા મને કાંઈક ખોટું લાગવાનું હોય હું કાંઈક સત્સંગમાંથી પાછો પડવાનો તોય પણ એનું સમાધાન કરાવીને મને કેવો જાળવી રાખે છે આ કેવી દયા ભગવાન અક્ષરધામમાંથી આ પૃથ્વી ઉપર કેવળ દયાએ કરીને આવે છે યો પ્રકટી બભુવ દયા એ કેવળ આ પૃથ્વી ઉપર જીવોના કલ્યાણ અર્થે કોઈ સ્વાર્થ નથી ભગવાન અક્ષરધામમાં બિરાજમાન હતા બધાય મુક્તો બેઠા હતા અને ત્યારે શ્રીજી મહારાજે મુક્તોને પૂછ્યું કે આ બધા બ્રહ્માંડમાંથી જીવો આવે ફૂટલા બ્રહ્માંડમાંથી કેમ કોઈ આવતો નથી ત્યારે મુક્તો કે પ્રભુ તમે જો પૃથ્વી પર જાઓ તો આવે અને ત્યારે મહારાજ પોતાના અક્ષરધામમાં જીવોને લઈ જવા માટે આ પૃથ્વી પર આવે કેવળ દયા કારણ કે બીજા ધામોની અંદરથી અહીં આવવું શક્ય છે પણ અક્ષરધામની અંદર તો નિમિત્ત જ ઊભું થાય એવું નથી અક્ષરધામમાંથી નહીં આવવું હોય તો અક્ષરધામની અંદર કોઈ પ્રકારનું નિમિત ઊભું થાય એવું નથી એટલે નિમિત્ત કરવા માટે શ્રીજી મહારાજે નરનારાયણ દેવનું બદ્રિકા આશ્રમ ભાડે લીધું ભાડે લીધું કહેતા આજ્ઞા કરી કે અહીં આગળ આવું થાશે અહીંયા આવું કરવાનું છે એ તો સર્વોપરી છે અને નરનારાયણ દેવના બદ્રિકા આશ્રમની અંદર જ્યાં આગળ તમે વિચારો બદ્રિકા આશ્રમમાં એવું લખ્યું કે પશુઓ છે ને એને વેર નથી નિર્વેરી છે ને સાપ ને નોળીઓ ભેગા રમે ત્યાં કોઈ વેરી નથી ત્યાં આગળ કોઈને કામ ક્રોધ લોભના વિકારો નથી એવું બદ્રિકા આશ્રમ છે ત્યાં આગળ અનંત મુક્તો જે બદ્રિકા આશ્રમના છે સદાય તપ કરે છે અને સતત એ સૂક્ષ્મ શરીરના ભાવને ટાળવા મહેનત કરે છે આપણા ત્રણ શરીર છે સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર અને કારણ શરીર એમાં જે સૂક્ષ્મ શરીરના ભાવો સૂક્ષ્મ શરીરના ભાવો એટલે સંકલ્પ વિકલ્પ ક્યારેક પોતાના સંકલ્પ વિકલ્પને જોવા પાંચ મિનિટમાં તો આ જીવ પાંચસો સંકલ્પ વિકલ્પ કરે છે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી કેટલા સંકલ્પ વિકલ્પ થાય કેટલા ગાંઠ થાય તો સ્વામી આમ ધૂળની મુઠ્ઠી બતાવી આટલા થાય બોલો જીવને એટલા સંકલ્પ વિકલ્પ થાય છે સૂક્ષ્મ શરીરનો ભાવ છે એ સૂક્ષ્મ શરીરના ભાવને ટાળવા માટે બદ્રિકા આશ્રમના મુક્તો રાતને દિવસ મંડ્યા છે અને કારણ શરીરના ભાવને ટાળવા માટે શ્વેતદીપના મુક્તો મંડ્યા છે એવું બદ્રિકા આશ્રમ જ્યાં કશું જ શક્ય નથી જ્યાં પશુઓનું પણ વેર નથી તે ધામ કેવું હશે એ ધામની અંદર દુર્વાસા મુનિને મહારાજે નિમિત્ત બનાવ્યા અને ત્યાં આગળ સાપ થયો કારણ કે ત્યાં ભગવાન ઈચ્છા કરે તો એ ધામોની પોઝિશનો બદલાય છે પણ અક્ષરધામમાં ભગવાને પોતે જ એ પ્રકારનું ન્યાનું બંધારણ કર્યું છે કે ડ્રામાય નહીં અહીં ક્રોધ કામ લોભ કોઈ પ્રકારનું નાટક પણ નથી ચાલતું નાટક પણ નહીં ભગવાનની ઈચ્છા ભગવાને પોતે જ એનો રાઈટ એવો કરી દીધો છે એટલે અક્ષર ધામમાંથી ભગવાન આ પૃથ્વી પર આવ્યા કેવળ દયાએ કરીને સારંગપુરની અંદર શ્રીજી મહારાજ જ્યારે બિરાજમાન હતા મહાનુ ભાવાનંદ સ્વામી ગામડા ફરીને આવ્યા સ્વામી આવીને મહારાજની ચરણચંપી કરવા લાગ્યા અને ત્યારે મહારાજે પોતાના ચરનારીને ખેંચી લીધા ચરનારીને ખેંચ્યા એટલે મહાનુ ભાવાનંદ સ્વામી કે મહારાજ આમ કાં કરો મહારાજ કે સ્વામીએ તો અમારે તમારી સાથે વાતો કરવી છે ને એટલે મહારાજ બેઠા થઈ ગયા માનું ભાવાનંદ સ્વામી કે મહારાજ અમે તમારા માટે ઘર છોડ્યું અમે તમારા માટે મા બાપ છોડ્યા અમે તમારા માટે ગામડે ગામડે રખડીએ છીએ અમે લોકોનો માર ખાઈએ છીએ તો અમે મહારાજ એટલાય લાયક નથી થયા કે અમે તમારા ચરનારવિંદની સેવા કરીએ મહારાજ કે સ્વામી એ તો અમારે તમારી સાથે થોડી પ્રશ્નોત્તરી કરવી હતી ને એટલે પછી સ્વામીને મહારાજે પૂછ્યું કે સ્વામી એક રાજા હતો એને ત્યાં એક માંગન આવ્યો એને રાજાએ કીધું ભાઈ મફતનું ના મળે મફતનું ખવાઈ નહીં આ ચોક વાળી નાખ અને ચોક વાળ વાળ્યા પછી તારે જે જોઈતું હોય એ આપીશ એને ચોક વાળ્યો સ્વામી અને રાજાએ કીધું શું જોઈએ ત્યારે એને અધમન સોનું દસ કિલો સોનું માગ્યું ચોક વાળવાની સામે દસ કિલો સોનું માગ્યું સ્વામીએ એને યોગ્ય માગ્યું માનું ભાવાનંદ સ્વામી કે મહારાજ મૂરખ કહેવાય ચોકવાળે ને દસ કિલો સોનું હોય ત્યારે કે સ્વામી તમે ઘર છોડ્યું મા બાપ છોડ્યા લોકોની ગાળો ખાવ છો ગામડે ગામડે ઉગાડા પગલે રખડો છો આ બધું ચોક ચોકવાળ્યા બરાબર છે અને તમે જે અમારા ચરનારવિંદ માંગો માગો છો ને એ કરોડો બ્રહ્માંડોનું સોનું ભરોને એના કરતાં એ વધારે છે બોલો હવે તમે કહો કે અમે અધિકારી થયા યાદ રાખો ભક્તો હું અને તમે આ સત્સંગના અધિકારી નથી દયાએ કરીને ભગવાને આપણને અધિકારી બનાવ્યા છે બનાવ્યા છે કોઈ આપણને આપણને ખાવા ના મળતું હોય અને મહિને આપણી જોબ છૂટી ગઈ હોય અને કોઈ આપણને પાંચસો ડોલરની સહાય કરતું હોય દર મહિને અને ત્રણ વર્ષ સુધી એને સહાય કરી અને ચોથા વર્ષે તમારી જોબ લાગી ગઈ અને પાંચસો ડોલર બંધ કરી દીધા અને પછી તમે ન્યા કેસ લડવા જાઓ કે મને પાંચસો કેમ બંધ કરી દીધા ભાઈ દયા હતી ત્રણ વર્ષ તારી પાસે જોબ એટલે દીધા પણ આવે તો તારે જોબ લાગી ગઈ છે પડી ગઈ લેવાની એ ખોટું સત્સંગની અંદર મહારાજ આપણને મળ્યા છે કેવળ દયાએ કરીને મળ્યા છે ભગવાનના મોટા પુરુષોના સત્સંગની પ્રાપ્તિ થઈ કેવળ દયાએ કરીને થઈ છે પણ જીવને ઘણીક વખત જ્યારે જ્ઞાન નથી હોતું ને ત્યારે સત્સંગની અંદર પોતાના હક ગોતવા નીકળે મારું આવું હોવું જ જોઈએ મારું આમ જ થવું જોઈએ હું કહું એમ થવું જોઈએ મેં આમ કીધું તોય કેમ ના થયું આવા બધા પ્રશ્નો એટલા માટે થાય છે કે આપણને ભગવાનની દયા તરફ દ્રષ્ટિ નથી ગઈ જો ભગવાનની દયા તરફ દ્રષ્ટિ થાય એક સડતાળાનો રાંકો હોય એ એ સુતાળીસની સાલમાં જ્યારે દુષ્કાળ પડ્યો જે સમયે માણસ માણસને ખાઈ જાય અગ્નોતેર કાળનો દુષ્કાળ હતો જ્યારે માણસ માણસને ખાઈ જાય એવા દુષ્કાળની અંદર કોઈ આપણને અનાજ આપીને જીવાડ્યા હોય અને પછી જ્યારે આપણે સારા વાનન બધું થાય અને પછી આપણે કંઈક બીજી રીતના થઈ જઈએ ત્યારે જીવાડ વર્ણન કેવું થાય એમ આપણી ઉપર ભગવાને કેવળ દયા કરીશ કેવળ દયા મુક્તાનંદ સ્વામી ગોપાલ સ્વામી બ્રહ્માનંદ સ્વામી આવા મોટા મોટા હતા અક્ષરધામમાંથી આવેલા હતા પણ એને ક્યારેય પણ વાય વોટ આવા પ્રશ્નો નથી પૂછ્યા અને આપણે તો એક નાની વાત હોય તોય વાય વેર વોટ લો જેને શું પહાડ તૂટી પડ્યો ભાઈ કેમ મારી ખુરશી આગળ હતી ને પાછળ કેમ લઈ ગયા ભાઈ તું આગળ નડતો હતો એટલે પાછળ બેડ્યો તને હું આ બધું કરતો હતો ને મને ત્યાંથી બાજુ પર કેમ કાઢી નાખ્યો તારું કલ્યાણ બગડે એવું હતું એટલે બાજુ પર કાઢ્યો પણ હું આની અંદર સક્ષમ હતો અને મારા હાથમાંથી આ છોડાય કેમ દીધું ભાઈ જરૂર હતી નહીં તો તારો હવે કલ્યાણ બગડે એવું હતું એટલે છોડાઈ દીધું પણ જીવને આવા બધાય હજારો પ્રશ્નો એટલે થાય કે એને ભગવાનની અને મોટાની દયા તરફની દ્રષ્ટિ નથી દયાની દ્રષ્ટિ હોય તો કાંઈ ના થાય આજે હું ખરેખરો અહીં વિદેશની અંદર રહું વિદેશમાં બધે વિદેશોમાં જ ફરફર કરું દહ પંદર વર્ષ સુધી વિદેશમાં જ ફર્યા કરું અને વિદેશોની અંદર સત્સંગ મહારાજનો બહુ વધે અને બધું બહુ થાય અને પછી ગુરુજી કહે હવે લોયાની અંદર રહી જાઓ પણ હું તો વિદેશમાં ચાલું એવો હતો અને મને ક્યાં લોયાની અંદર ત્યાં પાણી નથી આવતું ત્યાં રાખી દીધો કેમ એવું થાય જીવને એવો અધિકાર કેમ થયો કારણ કે એને દયા તરફ દ્રષ્ટિ નથી જો દયા બાજુ ભગવાનની દયા બાજુ દ્રષ્ટિ હોય તો વાલા ભક્તો આપણું હૃદય હંમેશને માટે આરત રહે દિવસમાં એક વખત તો ભગવાનની દયાનો વિચાર કરીએ આપણે આપણને ભગવાન આપણા શ્વાસ લે છે ભગવાન આપણું જમેલું પચાવે છે ભગવાન આપણને મોક્ષના માર્ગે આગળ વધારે છે જે કરે છે એ જ કરે છે તો એ ભગવાનની દયાનો વિચાર કરીએ કે મહારાજે મારી ઉપર કેટલી મોટી દયા કરી આ જગતના કેટલા જીવો વિષયોમાં હાવ ફસાયેલા છે અને એની વચ્ચે આવા સરોવર એ ભગવાન એ મને દયાએ કરીને મળ્યા છે ભગવાને પોતે કીધું કે હું જે તમને અક્ષરધામનો અધિપતિ મળ્યો છું એ કેવળ દયાએ કરીને મળ્યો છું કોઈ ન માને કે મારા પાછલા કોઈ હું હિમાલયમાં તપ કરવા ગયો તો પાછલા મારા પુણ્ય બહુ ઉદય થયા એટલે મહારાજ મળ્યા હા પુણ્ય ઉદય થાય તો અવતારો મળે શ્રીજી મહારાજ ના મળે શ્રીજી મહારાજ કેવળ દયાથી મળે શ્રીજી મહારાજનું કોઈ મૂલ્ય થાય એવું નથી એટલે લખે છે એટલે મહારાજ બોલે છે એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને આ શબ્દ ઉપર બહુ વજન આપવા જેવું છે દયા શબ્દને રોજ વિચારો મુક્તાનંદ સ્વામી જ્યારે શ્રીજી મહારાજ પાસે જતા અને ત્યારે શ્રીજી મહારાજ પાસે જઈ અને મુક્તાનંદ સ્વામી દૂરથી દર્શન કરતા હોય ને રડવા લાગતા આંખમાંથી આંસુડા પડે જેને દયાના વિચાર આવે ને એ આર્ત થઈ જાય આર્ત થઈ જાય એની આંખો હંમેશા ભીની હોય હા એની આંખો હંમેશા ભીની હોય જેને દયાનો વિચાર હોય ને બહુ મૃદુ હોય જેટલો દયાનો વિચાર આવતો જશે ને એટલું આપણું હૃદય મૃદુ થતું જશે અને મૃદુ હૃદય સિવાય મૃદુ ભગવાન ક્યારેય નિવાસ નહીં કરે ભગવાનનું હૃદય બહુ મૃદુ છે બહુ મૃદુ છે બહુ કોમળ છે આપણે કોમળ જો નહીં થઈએ તો મહારાજનો નિવાસ કેવી રીતે થશે અને મૃદુ થવા માટે ભગવાનની દયાનો વિચાર અતિ આવશ્યક છે મુક્તાનંદ સ્વામી મહારાજના દર્શન કરતા ત્યારે રોવા માંડતા દૂરથી અને ત્યારે મહારાજ પૂછતા કે સ્વામી કંઈ દુઃખ છે ત્યારે મુક્તાનંદ સ્વામી કે મારા દુઃખ કાંઈ નથી તો રડો છો કેમ તો કે મહારાજ મને એ વાતનું રોવું આવે છે કે હું આ પામર જીવ ક્યાં તમે આવડા મોટા મહારાજ ક્યાં અને આપણો યોગ કેવી રીતે કેવી રીતે ઘણા એ હરિભક્તો આપણે જોઈએ કે એને સતત એવો વિચાર હોય સતત એવો હોય કે આવા ભગવાન આવા ગુરુજી આવા સંતો આવા ભક્તોનો યોગ મને ક્યાંથી એવા વિચારમાં હોય અને એવા વિચારના કારણે એટલા બધા આર્થ હોય એટલા બધા દ્રવી ગયેલા હોય કે એને ભગવાનની મૂર્તિ ધારવા મહેનત ના કરવી પડે ભગવાન ઓટોમેટિક પકડાય ભગવાન ઓટોમેટિક એના સંકલ્પમાં રહે ભગવાન ઓટોમેટિક એની નજરની સામે રહે એટલે ભગવાનની દયાનો નિત્ય વિચાર સતત વિચાર કરીએ ક્યાં તો ભગવાને મારી ઉપર બહુ મોટી દયા કરીશ આપણી પાસેથી ભગવાનને શું લેવાનું છે આપણી પાસે એવું છે શું કા આપણે ભગવાનને આપી શકીએ નથી બુદ્ધિ નથી કળા નથી ચાતુરી નથી કોઈ શક્તિ છતાંય પણ એ ભગવાન એવી રીતે રહે છે કે જાણે આપણે એના છીએ આપણને એવી રીતે સાચવે છે તો એ ભગવાનની દયાનો વિચાર એ ભગવાન દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે જીવોના કલ્યાણને અર્થે મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું મહારાજ આ પૃથ્વી પર તમારે પધારવાનો હેતુ શું મહારાજ કે સ્વામી એક કરોડ વાહને કરીને એક મનવાર થાય એવી કરોડો મનવાર ભરીને જીવોને અક્ષરધામમાં લઈ જવા છે કરોડો મનવાર ભરીને મુક્તાનંદ સ્વામી કે મહારાજ મનવારો ખાલી રહેવાની તમારી કેમ તમારા કાયદા તો જુઓ આવી રીતે વર્તે ને આમ કરે ને આવું કરે એને જ અમારે ધામમાં લઈ જવો કોણ આવવાનો તમારા ધામમાં મહારાજ કે સ્વામી અમે એવું નક્કી કર્યું છે અમારા દર્શન કરે ને એનું અમારે કલ્યાણ કરવું સ્વામી કે મહારાજ તમારા દર્શન કેટલાને થવાના તો સ્વામી અમે એમ એવું નક્કી કર્યું કે તમારા સંતોના દર્શન કરે ને એની વાત સાંભળે ને એનું કલ્યાણ મહારાજ અમારા સંતોના દર્શન એ કેટલાને થવાના અમારી કોઈ મર્યાદા હોય તો અમારા હરિભક્તોના દર્શન કરે એના હાથના રોટલા ખાય એના ગોળાનું પાણી પીવે બધાનું કલ્યાણ અરે સ્વામી એટલું નહીં અમારા હરિભક્તોના ઉપયોગમાં આવેલા ઢોર હોય અમારા હરિભગતને ત્યાં ખેતીના ઉપયોગમાં આવેલા બળદ હોય અમારે હરિભગતના ઉપયોગમાં આવેલી ભેંસોને ગાયો હોય એનું પણ અમારે કલ્યાણ કરવું કોઈ પણ રીતે કોઈ પણ રીતે યોગ થાય એટલે અમારે એનું કલ્યાણ કરવું આને શું કહેવાય દયા કહેવાય દયા કહેવાય ઈટોલાના જીજીભાઈના બળદને લેવા મહારાજ આવી ગયા એને શું કહેવાય દયા કહેવાય આંબા ગામની બકરીને લેવા મહારાજ આવી ગયા એને શું કહેવાય દયા કહેવાય જો ભગવાનની અંદરથી એક દયા નામનો ગુણધર્મ નીકળી જાય ને આ પૃથ્વી પર નહીં પ્રકૃતિ પુરુષ સુધી કોઈ તાકાતવાળો એવો આત્મા નથી જે ભગવાનના ધામ સુધી પહોંચે એટલી શક્તિશાળી એની માયા છે ભગવાનની માયાની શક્તિ એટલી છે કે જો ભગવાનનો દયા નામનો ભગવાન બાજુ પર મૂકી દે ને તો ત્રિલોકીમાં નહીં પણ અનંત કોટી બ્રહ્માંડોની અંદર ધામમાં કોઈ પૂગે જ નહીં નિષ્કુળન સમય ના પાડી નિષ્કુળન સમયે કીધું કે જીવોનું કલ્યાણ ભગવાનની દયાથી જ થાય છે આપણું કલ્યાણ એની આપણે જે સાધન કરીએ છીએ ને ધારના પારણા કરીએ એક કરીએ એક ટાણું કરીએ પછી માળા કરીએ વંદુના પાંચ દહ પછી હો પાઠ કરીએ વચનામૃત વાંચીએ સ્વામીની વાતો વાંચીએ આ બધું કરીએ છે ને એ તો ભગવાનના ધામ સુધી પહોંચવાની સામે એક સેન્ટ બરાબર પણ નથી એક સેન્ટના કરોડ ભાગ કરી નાખો ને અબજને એના ભાગ કરો ને એટલું છે આપણું એ સાધન જો કોઈ જગ્યાએ આમ લખવામાં આવે ને એના પર્સન્ટેજ લખવામાં આવે ને તો એક પેલી પોઈન્ટ વન એમ ની પેન્સિલ હોય ને એનું આમ ટપકું કરો ને એટલું ના થાય એ ધામને પામવા માટે એ ભગવાન સુધી જવા માટે સાધન માત્ર પહોંચાતું જ નથી કેવળ દયા કેવળ દયા અને ચોખ્ખા થઈને પહોંચવું છે હાલો ચોખ્ખા થઈને પહોંચવું છે તો ચોખ્ખો કેવો જોઈએ તો જેને એક પણ પુરુષોત્તમ નારાયણ સિવાય ગાઢ સંકલ્પ ઉઠે નહીં એટલો ચોખ્ખો થાય એ ધામમાં જાય હવે બે બાજુનો વિચાર કરો સાધનનો વિચાર કરો અને ગાઢ સંકલ્પ વિનાનો આપણો આત્મા એનો વિચાર કરો એક બાજુ પહોંચાય એવું છે એક બાજુ જવાય એવું નથી એક જ મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી બસ એના માથે નાખી દો પહોંચી જવાના એના માથે નાખવાનું એટલે શું દયા જ આવે દયા એની અંદર બહુ રહેલી છે એટલે એને દયા આવે અને બસ પછી તારી લે પણ અનંત જીવોના કલ્યાણને અર્થે ભગવાન દયાએ કરીને જીવોને બસ પોતાનું અક્ષર ધામ આપવું ઇનામની અંદર આપવું એના માટે જ ભગવાનના પૃથ્વી પર પધારે છે અને એ પાછા સર્વજનના નયનગોચર વર્તે છે ભગવાન એ સમયે સભામાં બિરાજમાન છે એટલે મહારાજ કહે છે એવા જે સર્વોપરી ભગવાન કોટી મુક્તોને જે અક્ષરધામમાં સુખ આપે છે જ્યાં અનંત મુક્તો કોઈ ભગવાનના તોરા રૂપે કોઈ ભગવાનના કુંડળ રૂપે કોઈ ભગવાનની ચાકડી રૂપે કોઈ ભગવાનના સિંહાસન રૂપે કોઈ મહારાજની ગાદી રૂપે કોઈ મહારાજ આગળ પોપટ અને મયુર રૂપે કોઈ મહારાજની અંદર મહારાજના સિંહાસનમાં મણી રૂપે કોઈ મહારાજની ચાખડી રૂપે કોઈ મહારાજને ચાકડી મૂકવાના બાજોટ રૂપે કુ આવી રીતે અલગ અલગ રીતે જે મુક્તો ત્યાં મહારાજના સ્વરૂપનું સુખ લે છે કોઈ મુક્તો મહારાજની મૂર્તિને બસ જોઈ જ રાખે છે કોઈ મુક્તો મહારાજના ચરનારવિંદને જોઈ રાખે છે કોઈ મુક્તો મહારાજના ભુજદંડને જોઈ રાખે છે કોઈ મુક્તો મહારાજના નખમણીને જોઈ રાખે છે કોઈ મુક્તો મહારાજના નુપુરને જોઈ રાખે છે આવી રીતે બસ દ્રષ્ટિ કેન્દ્રિત કરીને કેવળ પુરુષોત્તમમય થયેલા જે મુક્તો છે એ મુક્તોને જે આનંદ ઉપજાવતા થતાં જે પુરુષોત્તમનારાયણ અક્ષરધામમાં છે તે જ દયાએ કરીને તમારે સર્વેને નયનગોચર વર્તે છે ભગવાન કે એ જ તમારે સર્વેને નયનગોચર વર્તે છે આજે એ જ મહારાજ આપણને વરતાલની અંદર હરિકૃષ્ણ મહારાજ રૂપે મળ્યા છે લોયાની અંદર ઘનશ્યામ મહારાજ રૂપે મળ્યા છે અને એ જ મહારાજ અત્યારે અઠ્યાવીસ જુલાઈથી ત્રણ ઓગસ્ટનો ઉત્સવ એજ મહારાજ જે અક્ષરધામા અનંત કોટી મુક્તોને સુખ ઉપજાવતા થકા બિરાજમાન છે એ જ મહારાજ મનેન તમને એ ધામનો સુખ અહીં આગળ અનુભવડાવવા માટે અત્યારે ઠાકોરજી રૂપે બિરાજે છે અને બીજી ઓગસ્ટે સિંહાસનની અંદર એ જ મહારાજ ગનશ્યામ મહારાજના રૂપમાં બિરાજમાન થશે તમે બધાય વાલા ભક્તો મંગલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર બહુ જલ્દી જલ્દી આવો આવે તો બસ એમ થાય છે કે આ સૂર્ય ક્યારે ઉદય થઈને અસ્ત થાય ક્યારે ઉદય થઈને અસ્ત થાય જો કે અમને એમ થાય કે સૂર્ય થોડો લાંબો થાય તો વાંધો નહીં તમને એમ થાય હમણાં હિતેશભાઈ કહેતા હતા સુરેશભાઈ કંટકીવાળા કે સ્વામી આવે તો બસ આમ એમ કલાકો ગણાય છે ક્યારે નીકળીએ ક્યારે નીકળીએ ક્યારે નીકળીએ તમે અહીં આવા તલપાપડ થાવ છો ત્યારે આમ સૂર્ય ટૂંકો થાય એની વાટ જો અમને એમ થાય કે દિવસ લાંબો થાય તો સારું તમને એમ થાય દિવસ ટૂંકો થાય તો સારું અમને એમ થાય દિવસ લાંબો થાય તો સારું પણ એટલું બરાબર કે જો તમે વહેલા આવવાના હોય તો વાંધો નહીં દિવસ ટૂંકો થાય તોય નહીં તો અમારે દિવસ લાંબાની જરૂર છે દિવસ લાંબાની જરૂર એટલે એટલા માટે છે કે દિવસ લાંબો હોય તો એટલી સેવા વધારે થાય એટલા માટે મહારાજ આવતા પહેલાં સેવા ઘણી હોય ને એટલે સેવાઓ બહુ હોય એમાં છેલ્લું વીક તો વધારે હોય પણ તમે બધાએ આગળ ઉત્સાહથી આવવા માટે તલપા પડ છો બધા કાલા ભક્તો આવજો આજુબાજુની અંદર હજુ ભક્તોને કહેજો કે આવો લાભ રખે રહી ના જાય આ મંગલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના જે દર્શન કરશે અહીં આવીને એને કદાચ આવતા પહેલાં એવું થશે કે આ ચાર દિવસ પાંચ દિવસ આવું કહેતા તો કહેવાય ગયું લખતા તો લખાઈ ગયું ને અઠવાડિયાની રજા લઈને જવાનું અને આ પ્લેનમાં જવાનું ને ગાડી લઈને જવાનું ને આવું બધું કદાચ એવા મોડા સંકલ્પો તો ના જ થતા હોય કારણ કે આ તો રોજ તમે કથા વાર્તા સાંભળવા મંગલમૂર્તિ એટલો આનંદ લૂટીને જાશો કે જેટલું તમે કષ્ટ વેઠીને કદાચ અહીં આગળ આવશો ને તો એનાથી અબજો ઘણો આનંદ એટલો આવશે કે કષ્ટ તો આમ તમારું પળમાં ભૂલાઈ જશે ઘનશ્યામ મહારાજ તો હજુ તમે દૂરથી શનિવારની સભામાં દૂરથી દર્શન કર્યા છે ને પણ અહીં જ્યારે મહારાજની મહારાજનો ઘનશ્યામ પ્રાગટ્ય ઉત્સવ ત્યાં ગુરુજીના મુખેથી તમે સત્સંગીજીવનની કથા સાંભળશો અને ત્યાં આગળ છપ્પામાં ઘનશ્યામ મહારાજ પ્રગટ થશે ને એ જ મહારાજ ત્યાં એ વખતે પ્રાગટ્ય ઉત્સવમાં પ્રગટ થશે ને તમે સૂકા મેવાથી તમારા હાથે ત્યાં મહારાજનો અભિષેક કરશો અને ત્યારે તમને જે સુખ આવશે એ કદાચ તમારા જીવન દરમિયાન આજ સુધી તમને ક્યારેય નહીં આવ્યું હોય એ દિવસે તમે સૂકા મેવાથી અભિષેક કરશો પછી તો તમારે ક્યારેય એ મહારાજને ટચ કરવાના નથી પછી તો અમે સંતોજ સેવાની અંદર હોય પણ જ્યારે જ્યારે તમે મહારાજના દર્શન કરશો ને ત્યારે તમને યાદ આવશે કે મહારાજનો અભિષેક મેં કર્યો હતો મેવાથી મહારાજનો અભિષેક મેં સૂકા મેવાથી કર્યો હતો એવા રૂપાળા ઘનશ્યામ મહારાજ અને આ ઉત્સવની અંદર વહેલા વહેલા બધા ભક્તો આવો વાલા ભક્તો અહીંયા આગળ ઉત્સવની ખૂબ સુંદર તૈયારી ચાલી રહી છે અને આવતા વીક આવતા વીક આ શુક્ર શનિ રવિ એના પછીનો શુક્ર શનિ રવિ લગભગ બધા શુક્રવારથી ઘણા બધા ભક્તો આવવાના છે લંડનથી પણ ઘણા બધા ભક્તો આવી રહ્યા છે તો તમે બધા તો અહીં અમેરિકામાં રહો છો એટલે ધંધા બિઝનેસ એક ભગતની કેટલી હિંમત એક ભગતે મને ક્યાંના પણ હું ભૂલી ગયો પણ એ ભગતે મને એમ કીધું મેં કીધું ભગત ધંધો તો કે ધંધાને તો સ્વામી પછી કમાઈ લેવાશે અમારા નૈતિક ભાઈ એલિનોઇસમાં મેં કહું ભગત મોટેલ ઉપર કોઈ નહીં મળે તો શું કરશો તો કે એ તો સ્વામી બે ત્રણ દિવસ બંધ કરી દેવાની ફરી આવે ગ્રાહક આજે નહીં મેં કીધું ઓછા થઈ જાય પણ આ તો સમરનો ટાઈમ ફરી થશે કે ભગવાનની ઈચ્છા હોય ત્યારે થાય માણસ મળશે તો ઠીક નહીં તો તાળું મારીને આવતા રહીશું આવી હિંમતવાળા ભક્તો હોય છે અને ભગવાન ક્યારેય પણ ભગવાનની પાછળ કોઈ દોડ્યો હોય અને એની લાજ ગઈ હોય એને ક્યારેય તકલીફ થઈ હોય એવું કોઈ હજુ આજ સુધીના ઇતિહાસમાં બન્યું નથી આજ કેવી રીતે બને કોઈ ભગવાનની પાછળ ગયો હોય ને કોઈએ ભગવાન રાખ્યા હોય અને એનું કાંઈ લૂંટાઈ ગયું એવું કદાચ લૂંટાયું હશે ને તોય સારું હારું જ થવાનું હશે કદાચ કોઈનું લૂંટાયું ને તો એ હારું જ થાય નરસિંહ મહેતાની હુંડી ચલાવવા કનૈયાને જવું પડે એની પાછળનું કારણ એ છે કે હુંડી એને હોપી હોય એટલે પણ આપણે જ હુંડીઓ ચલાવવાવાળા કરતા થઈને બેઠો મારા વિના આલે જ નહીં મારા વિના થાય જ નહીં અને હું હોઉં તો જ થાય તો ભગવાન કે ગાળું ડહળ્યા કર લે પાર આવે તો કહેજે પણ ક્યારેક જીવનમાં કોઈક વખત ભગવાનને દોરી તો સોંપીએ શું કરે છે ભગવાન જો એટલે વાલા ભક્તો બધાએ તમે બધા આવવાના છો અમે બધાએ તમારી આતુરતાથી વાટ જોઈએ છે તમારા કરતાં કરોડો ઘણી આતુરતાથી વાટ પૂજ્ય ગુરુજી અને સંતોની જોઈએ છે એટલે બધાએ ગુરુજીને સંતો અહીં પધારશે તમે બધાએ આવશો એટલે બહુ આનંદ આનંદ થઈ જશે અને ઉત્સવ આપણો અહીં સત્યાવીસથી ચાલુ થઈ જશે એટલે બધા ભક્તો વહેલાં વહેલાં પધારજો પચનામતની કથા આપણે આવતી સભામાં આગળ ચલાવશું હરિકૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિના નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજ